ओखामां गुरु पूर्णिमाना पर्वनी धामधूमथी उजवणी कराई। ओखा जीवदयान क्षेत्रना संत जगदीशभाई शास्त्रीना अध्यक्ष स्थाने आ पर्वनी भावभेर उजवणी कराई हती। जगदीशभाई शास्त्रीना निवास स्थाने दर वर्षनी माफक आ वर्षे पण गुरु पूर्णिमा पर्वनी श्रद्धापूर्वक उजवणी करवामां आवी हती, जेमां द्वारकाना युवा आचार्य सहदेवभाई शास्त्री द्वारा गुरु पूजा साथे गुरुनी साची ओळख करावी हती। અહીં ઓખાના અગ્રણીઓ અને યુવાનોએ આ મહાપૂજનનો લાભ લીધો હતો। આ પ્રસંગે જગદીશભાઈ શાસ્ત્રીએ ગાયોને રોટલાનું ભોજન કરાવી ગૌ માતાની પૂજા કરી હતી। પ્રથમ ગુરુ માત પિતા છે, પછી આપણા જે ગુરુ માર્ગદર્શન આપી આપણે પૂજા પાઠ કરાવી પોતે પોતાનો ધ્યેય સત્ય, તો ગુરુ કેવા હોવા જોઈએ કે ગુરુ પણ મહાન દયાળુ, જે ગૌ રક્ષક ગાયોને પાડનાર, જીવો ઉપર દયા રાખનાર અને જીવોને સદાય ભગવાન હરેકના દર્શન કરનાર, હરેક જીવોમાં સગા સંબંધીઓને માનપાન આપનાર એવા મહાન ગુરુ, એટલે એ સદગુરુ કહેવાય। તો સદગુરુદેવ ભગવાન ગુરુ દત્તાત્રેયના શિષ્ય અને એવા જ આપણા પૂજનીય જગદીશભાઈ શાસ્ત્રીના નિવાસસ્થાને મહેમાન કક્ષ નવું બન્યું, જ્યાં ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરમાં આજે ગુરુપૂજન એક મહાન રાખ્યું। આ ગુરુપૂજનમાં દ્વારકાના મહાન એવા આચાર્ય શ્રી આપણા સહદેવભાઈ જોશી શાસ્ત્રી શ્રી પધારેલ અને એણે મહાપૂજા કરાવી। 100-150 જણા દ્વારકા, મીઠાપુર, જામનગર, ઓખાના તમામ વેપારી સહિત રાજુભાઈ કોટક ચેરમેન નગરપાલિકા સહિતના, તેમજ આપણા ઉમાબેન, જયંતભાઈ જેઠવા, આ બધા જ લોકો અત્યારે હાજર રહી પૂજન કરાવી અને એક મહાપૂજન સહદેવભાઈ શાસ્ત્રી દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા, પિતૃ તર્પણ, કારણ કે પહેલાં ગુરુ આપણા માતા પિતા પિતૃદેવ છે।